બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? એલપીએ સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું. મારું નામ છે રીનાબેન. આપને બધાને તો ખ્યાલ જ હશે મારું નામ શું છે, રીનાબેન. લેશન એક આપણે જોઈ ગયા, ત્યારબાદ આપણે જોશું કાવ્ય બે, ઠંડી. કયું કાવ્ય છે? ઠંડી. એમના કવિ કોણ છે? કૃષ્ણ દવે. કોણ છે? કૃષ્ણ દવે. બધાએ યાદ રાખવાનું છે. પાઠમાં આવશે લેખક અને કાવ્ય, અને પ્રાર્થમાં શું આવશે? પ્રાર્થનામાં લેખક, કવિ, સોરી, કૃષ્ણ દવે. તમને બધાને આ ચિત્ર તો દેખાતું જ હશે. શું છે ચિત્રમાં? એક ફ્રીજ છે અને બહાર શું છે? ટમેટા છે. ચલો તો આપણે શરૂ કરીશું. કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ટમેટું શું કહે છે? મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ફ્રીજનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ? ફ્રીજમાં પડેલી વસ્તુ લાંબા સમય સુધી સારી રહે એટલા માટે આપણે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ. ટમેટું કહે છે, દૂધીમાસી જટ પહેરાવો બંડી. ટમેટું શું કહે છે? દૂધીમાસી જટ પહેરાવો બંડી. બંડી શું છે? એક પ્રકારનું પહેરણું છે. શું કામ પહેરવા માટે કહે છે? ટમેટાને બહુ ઠંડી લાગે છે. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. અડકો દડકો એ શું છે? નાના બાળકો દ્વારા રમાતી રમત છે. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. શું કહે છે? મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. સવારનો તડકો કેવો હોય છે? એકદમ શીતળ ઠંડો હોય છે. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. શું કહે છે? અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. બરફના ગામ એટલે શું? બરફથી છવાયેલું વાતાવરણ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? કોણ એવું કહે છે? ટમેટું એવું કહે છે કે કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. તેનો દરવાજો ખુલ્યો ફ્રીજનો, ફ્રીજમાંથી લેવા માટે ઘારી. ઘારી એ શું છે? એક પ્રકારની મીઠાઈ છે. મૂળાભાઈએ ટમેટાને ટપક ટપલી મારી. મૂળાભાઈએ ટમેટાને ટપક ટપલી મારી. દડદડ દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. આ ફ્રીજ છે, ત્યાં બહાર પડેલું છે ટમેટું. દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. કોણે બારીમાંથી સૂરજને જોયો? ટમેટાએ. એટલે એકદમ ખુશ થઈ ગયો, એકદમ આનંદિત થઈ ગયો. ત્યાં નાના નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. સૂર્યનારાયણ આવે છે ત્યારે એમાંથી કિરણો આવે છે ને, તો ત્યાં નાના નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. સડકો પાર કરીને કિરણો આવી ગયા. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. પહેરો એટલે માણો, તડકો જે આવેલો છે એને માણો. ત્યારબાદ પાના નંબર 6 ઉપર. ચલો કાવ્ય બધાને સમજાઈ ગયું, ફરી એકવાર બધાએ વાંચન કરી લેવાનું છે. ઓકે, ત્યારબાદ આવશે શબ્દ સમજૂતી. નોટબુકમાં સારા અક્ષરે ચેકચાક વગર બધાએ લખવાનું છે. અક્ષર સારા કરવાના છે. બંડી. શબ્દ સમજૂતીમાં પહેલું શું છે? બંડી. બંડી એટલે શું થાય? એક પ્રકારનું પહેરાણ. પછી ત્યારબાદ છે નેક્સ્ટ બીજું, અડકો દડકો. એક બાળ રમત છે. અડકો દડકો રમીએ છીએ ને, એક બાળ રમત. હૂફ, હૂફ એટલે શું થાય? ગરમાળો. ઘારી, આપણે કાવ્યમાં સમજ્યા ને, ઘારી એક પ્રકારનું મીઠાઈનું નામ છે. ત્યારબાદ છે
સ્વાધ્યાય બી નોટબુકમાં ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે સારા અક્ષરે વગર ચેક ચાકે. એમાં છે પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પ્રશ્ન પહેલો, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો એનો જવાબ છે, તમારે એવી રીતે લખવાનું છે, ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, ટમેટું બંડી પહેરવા કોને કહે છે? ટમેટું બંડી પહેરવા દૂધી માસીને કહે છે. ન ખ્યાલ આવે તો રફ બુક એવી કંઈ બુક હોય તેમાં થોડી થોડી નોંધ કરતું જવાનું છે, કે જ્યારે તમે શબ્દ સમજૂતી કે સ્વાધ્યાય લખવા બેસો ત્યારે તમને ઝટ દઈને સમજાઈ જાય. ઓકે, ચલો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ, ટમેટાને દાળ પર શા માટે ગમે છે? ટમેટું છે એમને દાળ ઉપર શા માટે ગમે છે? અડકો દડકો રમવાનું મળતું હતું. ટમેટાને દાળ ઉપર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હૂફ આપતો હતો અને તેથી ઝાડની દાળ પર ટમેટાને ગમે છે. ફ્રીજનો ત્યારબાદ છે પ્રશ્ન ચાર, ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો ફ્રીજમાં પડેલી ઘારી લેવા માટે ખુલ્યો. તમારે જવાબ એ રીતે લખવાનો છે. ત્યારબાદ છે પ્રશ્ન પાંચ, ટમેટું ખુશ કેમ થયું? પ્રશ્ન છે, ટમેટું ખુશ કેમ થયું? ટમેટું સુરતને જોઈને ખુશ થયું. ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન બે, નીચેના દરેક શબ્દના બે બે વાક્ય બનાવવાના છે. એક વાક્ય છે એના આપણે બે વાક્ય બનાવવાના છે. પાના નંબર છ ઉપર આપણે અત્યારે સમજીએ છીએ. કાવ્ય ઠંડી, ફરીવાર રિપીટ કરું છું, એમનો સ્વાધ્યાયનો પ્રશ્ન બે, ઉદાહરણ એક્ઝામ્પલ આપેલું છે. ફ્રીજ, એના બે વાક્ય બનાવ્યા છે. ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે અને ફ્રીજ રસોડામાં હોય છે ને ફ્રીજ. ત્યારબાદ આપણને નીચે ચાર એવા શબ્દ આપેલા છે, એના આપણે બબ્બે વાક્ય બનાવવાના છે. બે હું બનાવી દઉં છું, બે તમારે લોકોએ બનાવવાના છે. વાસી, તો ચલો વાસીનું વાક્ય બનાવશું આપણે. વાસી ખોરાક ખાશો નહીં, ઠંડો હોય એમને વાસી ખોરાક કહેવાય છે. વાસી ખોરાક ખાવો નહીં, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય છે. ત્યારબાદ છે બીજું, ઠંડી, શબ્દ બીજો છે ઠંડી, એના બે વાક્ય બનાવીશું. શિયાળામાં ઠંડી પડે છે, શિયાળામાં ઠંડી પડે છે. ઠંડીમાં ગરમ કપડાં પહેરીએ છીએ, બરાબર ને? ઠંડીમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ જેથી આપણને ઠંડી ના લાગે. રાજા દયાળુ હોય છે, રાજા પ્રજાને સુખી કરે છે. ચલો ચોથું, સુરત છે એ શબ્દ છે, એના બે વાક્ય તમારે તમારી જાતે નોટબુકમાં બનાવવાના છે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ, નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવવાનું છે. નીચે આપેલા જે બે શબ્દ છે એમાં એના ઉપરથી એક જ વાક્ય બનાવવું છે. ચલો એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ તરીકે ટમેટું અને પંખો બંને શબ્દ એક જ વાક્યમાં આવી જવા જોઈએ. તો પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે, આવી ગયા ને, એક વાક્યમાં બે શબ્દ આવી ગયા છે. ચલો ત્યારબાદ એમાં પહેલું આપણે એક્ઝામ્પલ જોયું, હવે એનું પહેલું જોશું, મોબાઈલ અને બોલપેન. તો એનું છે, તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો, તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો. ત્રીજું, બીજું દૂધી અને ચોપડી, આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે.
આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે. ત્યારબાદ છે ત્રીજું, તડકો અને બરફ. તડકામાં બરફ પીગળી જાય છે, તડકામાં બરફ પીગળી જાય છે. હવે જોઈશું પાના નંબર 7 પર. પાના નંબર 7 પર પ્રશ્ન 4, બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતો યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરો. આ બોક્સમાં જે તમને દેખાય છે ને ટ્રાફિકના સંકેતો, એની યોગ્ય સાઇનબોર્ડ સામે લખવાનું છે. એ નિશાનીઓ આપણને શું સૂચવે છે એ આપણે બતાવવાનું છે. ચલો બીજું, ફર્સ્ટ ચિત્ર શેનું છે? પહેલું, નો એન્ટ્રી. નો એન્ટ્રી એટલે આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. ઘણી જગ્યાએ લખેલું હોય છે, ખ્યાલ છે તમે? આપણે બહાર જતા હોઈએ ત્યારે રસ્તામાં જ્યાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં આવી રીતે હોય છે, નો એન્ટ્રી. આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. ત્યારબાદ છે બીજો સંકેત છે નો પાર્કિંગ. પી આપેલો છે અને આમ એરો મારેલો છે, જો, એટલે નો પાર્કિંગ. આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં, આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં. ત્યારબાદ છે ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ, રાહતદારીઓએ આ જગ્યાએ રસ્તો ઓળંગવો. રાહતદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો. ત્યારબાદ છે ચોથો સંકેત ટ્રાફિકનો, સ્પીડ બ્રેકર. આપણે જતા હોય રસ્તામાં એકદમ બમ્પ જેવું આવે છે ને ત્યાં સ્પીડ બ્રેકર કહેવાય, અને જ્યારે એ સ્પીડ બ્રેકર આવે ત્યારે આપણે ગાડીને એકદમ સ્લો કરી નાખીએ છીએ ને. અહીં આગળ બમ્પ છે માટે વાહન ધીમું પાડો. જો બમ્પ હોય અને એકદમ સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો શું થાય? વાગી જાય, પડી જાય, એક્સિડન્ટ થઈ જાય. એટલે જ્યારે બમ્પ આવે ત્યારે હંમેશા ગાડીને એકદમ સ્લોલી ચલાવવી જોઈએ. ત્યારબાદ છે પાંચમું સંકેત ટ્રાફિકનું, નો હોર્ન. હોર્ન એટલે અવાજ. નો હોર્ન, અવાજ કરવો નહીં. આ જગ્યાએથી વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડવું નહીં. અમુક એવી જગ્યા હોય છે સેફ, ત્યાં આપણે પસાર થઈએ તો વાહનનું હોર્ન વગાડવાની મનાઈ હોય છે, સખત મનાઈ હોય છે. ઓકે, ત્યારબાદ છે રેલવે ગેટ. રેલવે ગેટનો તો બધાને ખ્યાલ હશે. અહીં આગળ રેલવે ગેટ છે, અહીં આગળ રેલવે ગેટ છે માટે સાવધાની રાખી વાહન ચલાવવું. શું કહે છે? રેલવે ગેટ હોય ત્યાં આપણે સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. ઓકે, પાના નંબર 8 પર. ચલો પાના નંબર 8 પર સમજીશું કાવ્ય ઠંડીનું સ્વાધ્યાયનું પ્રશ્ન 5. એ પાના નંબર 8 ઉપર છે. પ્રશ્ન 5, નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવાની છે. જે નીચે 4 પંક્તિઓ આપેલી છે એ સારા અક્ષરે તમારી નોટબુકમાં વગર ચેક ચાકે લખવાની છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. સરસ રીતે વાંચી, સરસ અક્ષરે લખી, વગર ચેક ચાકે લખવાનું છે. ત્યારબાદ છે બીજું, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. શું કહે છે? દૂધી માસી ઝટ પહેરાવો બંડી. ત્યારબાદ છે ત્રીજું, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. ત્યારબાદ ચોથું, મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. આ ચારેય લાઇન્સ છે એ તમારે સારા અક્ષરે વગર ચેક ચાકે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાની છે. વારંવાર કહું છું કે અક્ષર સારા કરવાના છે, જેવા તેવા અક્ષર હું ચલાવીશ નહીં, ફરીવાર લખવા આપીશ જ્યારે જોઈશ ને ત્યારે. એટલે સારા અક્ષરે વગર ચેક ચાકે લખવાનું છે, એકદમ સમજી વિચારીએ. ઓકે, ચલો ત્યારબાદ છે પ્રશ્ન 6. સમજાય છે ને બધાને? ત્યારબાદ છે પ્રશ્ન 6, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. કાવ્ય પંક્તિ જે અધૂરી આપેલી છે એને આપણે પૂર્ણ કરવાની
છે। આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। ત્યારબાદ બીજી લાઈન આવશે, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। ત્યારબાદ બીજી લાઈન છે, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। ત્રીજી લાઈન છે, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ। અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ। ચોથી લાઈન છે, કોણે ફ્રીજ બનાવ્યું છે જેમાં નથી ભૂખનું નામ। આવી ગયું ને છેલ્લી લીટી, એટલે ચાર લાઈન છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં, ચારે ચાર લાઈન લખવાની છે। ત્યારબાદ છે પ્રશ્ન સાત, ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોમાં જોડકા બનાવો। શું કે છે, પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવવાના છે। તો શું એક્ઝામ્પલ તરીકે ઉદાહરણમાં આવેલું છે ઠંડી, તો શું આમાં બનાવેલું છે બંડી। સમજાણું બધાને, એમાં આપણે બનાવીશું। ચલો દડકો, તો શું આવશે તડકો। ત્યારબાદ બીજું છે ગામ, તો શું આવશે નામ। ત્રીજું બનાવીશું ઘારી, તો એની સામે આવશે મારી। ઓકે, ચોથું છે બહાર, તો એની સામે આવશે પાર। પાંચમું છે સડકો, તો એની સામે આવશે તડકો। જે પણ કાવ્યમાં શબ્દ આવતા હોય એ શબ્દ વધારે પડતા આવે તો વધારે સારી રીતે બનાવવાનું છે। ત્યારબાદ છે આઠમો પ્રશ્ન, નીચેની પંક્તિઓ વાંચવાની છે આપણે અને તમારી નોટબુકમાં પણ લખવાની છે, લખી નાખજો બધા। ઓકે, લાલ લાલ મરચાજી। મરચા કેવા હોય છે, લાલ પણ હોય છે અને લીલા પણ હોય છે, લીલો કલર હોય છે અને લાલ પણ કલર હોય છે, મરચાનો હોય છે ને ખ્યાલ છે, બધાએ જોયા હશે। ત્યારબાદ તીખી તીખી ચર્ચાજી, મરચા કેવા હોય છે, મીઠા હોય કે તીખા હોય છે, તીખા હોય ને, ખાજો બધા આજ એટલે ખ્યાલ આવે, જરીક એવું ચાખવાનું બધાને એટલે ખબર પડી જાય કે મરચું કેવું છે। એમાંથી આપણે બે પંક્તિ બનાવવાની છે, આ પંક્તિ જે બનાવેલી છે એ પ્રમાણે જ આપણે બે પંક્તિઓ બનાવવાની છે, તો કાવ્યમાંથી મળી જાય એ રીતે આપણે કાવ્ય પંક્તિઓ બનાવવાની છે। તો પહેલી, ચલો થોડા થોડા મૂળા ભાઈ તેથી લાગે રૂડા ભાઈ। શું કે છે, ધોળા ધોળા મૂળા ભાઈ તેથી લાગે રૂડા ભાઈ। બીજી પંક્તિ છે, મમ્મી બોર લાવે સાર્થકને બોર ફાવે। શું કે છે બીજી પંક્તિમાં, મમ્મી બોર લાવે સાર્થકને બોર ભાવે। ત્યારબાદ છે પ્રશ્ન નવ, નીચેના શબ્દ શબ્દકોષના ક્રમમાં ગોઠવો। જે આડાવાળા શબ્દ આપેલા છે બધા આડાવાળા રીતે એને આપણે વ્યવસ્થિત રીતે ક્રમમાં લખવાના છે। પહેલું છે ટમેટું, બીજું છે ઠંડી, ત્રીજું છે બંડી, ચોથું છે તડકો અને પાંચમું છે સૂરજ। ઓકે, તો ચલો પહેલું આવશે ટમેટું, બીજું આવશે ઠંડી, ત્રીજું આવશે તડકો, ચોથું આવશે બંડી અને પાંચમું આવશે સૂરજ। ઓકે, સમજાઈ ગયું બધાને? ત્યારબાદ લાસ્ટમાં આવશે પ્રવૃત્તિ। દરેક પાઠ કે કાવ્યમાં પ્રવૃત્તિ તો આપેલી જ હોય છે, એ આપણે કરવાની જ હોય છે જેથી આપણું જે નોલેજ હોય છે એમાં વધારો થઈ શકે છે। તેમાં પ્રવૃત્તિમાં પહેલું શું આપેલું છે, અભિનય થઈ શકે તેવા બાળગીતોનો સંગ્રહ તૈયાર કરવાનો છે। આપણે અભિનય કરી શકીએ ને એવા બાળગીતો હોય ને એનો સંગ્રહ કરીને એક નાની એવી નોટબુક જેવું હોય એમાં લખવાનું છે। ગુજરાતીની બુક્સમાં લખશો તો બી ચાલશે। બીજું છે જોડકણાનો અંક બનાવવાનો છે, આ બંનેમાંથી એક પ્રવૃત્તિ કરશો તો બી ચાલશે। ચલો બધાને સમજાઈ ગયું હશે, તો આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, બાય બાય।